ધોરાજીના આનંદનગર રેલવે સ્ટેશન પાસે રહેતા કિસાન વિષયક સેવા સહકારી મંડળીના પ્રમુખ અને જંતુનાશક દવાઓનો વેપાર કરતા જમનાદાસ ધુડાભાઈ બાલધાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીના ભૂખી રોડ પર કુંભારવાડામાં રહેતા સહકારી મંડળીના મંત્રી નટવરલાલ નાથાભાઈ બાલધાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ધોરાજીની કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી વર્ષ 1991 થી કાર્યરત છે. મંડળીમાં કુલ 14 સભ્યો હોય અને મંડળી દ્વારા નિયમ મુજબ મીટિંગ કરવામાં આવતી હોય. મંડળીના મંત્રી નટવરલાલે ગઈ તારીખ 17 જુલાઈ 2020 ના રોજ રાજીનામું આપ્યું હતું અને જે રાજીનામું 18 જુલાઈ ના રોજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં મુકેલી શરત મુજબ નટવરભાઈએ પોતાના રાજીનામા દરમિયાન ગેરરીતિ થઈ હોય તેની જવાબદારી પોતાના શિરે રહેશે તે શરતે રાજીનામું આપ્યું હતું. દરમિયાન તપાસ કરતા મંત્રી નટવરલાલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી મંડળીના પ્રમુખ 14 સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પોતાની જાણ બહાર અલગ અલગ 17 જેટલી FD હટાવી લીધી હતી અને પોતાના ખાતામાં રકમ જમા કરાવી લીધી હતી, તેમજ ખોટી એન્ટ્રી કરીને રૂપિયા 2.12 લાખની રોકડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ સમગ્ર તપાસમાં આશરે રૂપિયા 14,40,090 જેટલી ઉચાપત કરવામાં આવી છે. તે અંગે તમામ સભ્યોએ ફરિયાદ નોંધાવવા માટેની સર્વાનુમતે મંજૂરી આપતા અંતે ધોરાજી પોલીસમાં મંત્રી નટવરલાલ વિરુદ્ધ ઉચાપત અને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. ઓ જે ડિબાલદા ધોરાજી કિસાન ખેતી વિશે સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ તરીકે 1991માં સ્થાપના થયેલ મંડળીની ત્યારથી છું અને અમારી સંસ્થાનું કામ ખેડૂતોને ધિરાણ આપવું, પાક ધિરાણ, ટ્રેક્ટર ધિરાણ, પશુ ધિરાણ, મોટરસાઇકલ ધિરાણ, એ બધી અમારી ખેડૂતો સાથેની આ સંસ્થા હોય અને આ સંસ્થામાં મંત્રી તરીકેની જવાબદારી નટવરલાલ નાથા બાલધા 1991થી તેઓ ચાર્જમાં હોય અને એની નિવૃત્તિ સમયે 31 માર્ચ 2020માં એની નિવૃત્તિ થઈ ત્યારે અગાઉ અમને એને ખોટું કીધું હતું, મારે હજી 1 વર્ષની વાર છે અને નિવૃત્તિના સમયમાં પણ એને ખોટા ચેકથી પેમેન્ટ ઉપાડી લીધું 1 એપ્રિલ 2020ની અંદર. એ અમને ખબર પડતા અમે એને ધ્યાન દોર્યું એટલે અમારી સાથે એને અમને જુલાઈની અંદર 2 મહિના સુધી એમને ખબર નહોતી કે 2 મહિના પછી જુલાઈની અંદર અમે એને રાજીનામું આપ્યું અને રાજીનામાની મિટિંગ વખતે અમે એની પાસે લખાવ્યું હતું ઠરાવમાં કે આ મંડળીમાં કોઈ પણ પ્રકારની નોકરી દરમિયાનની ઉંચાપત નીકળે તે એની જવાબદારી ભરવાની, એવું એને પોતાના હાથે લખેલ ઠરાવમાં લખેલ છે. અને અમે ત્યાર પછી 21 તારીખે 22 તારીખે એને છૂટા થયા પછી અમે કમિટી સભ્યોએ મને સત્તા આપી અને અમે જોયું તો એનો 6,82,000 જેવું ખોટું પગાર લીધેલા હતું. પછી અમને સામેથી મળવા આવ્યો કે ભાઈ મેં જે ભૂલ કરી છે, ખોટું કર્યું છે, એ મારે પૈસા ભરી દેવા છે. એટલે મેં એમ કીધું અત્યારે અમારા ધ્યાનમાં આટલું આવ્યું છે તો મને કે ચાલો હું એ પૈસા ભરી દઉં, પછી કે હું 5 લાખ રૂપિયા આપું, પછી કે હું 6 લાખ આપું, પછી છેલ્લે 6,88,150 નક્કી થયું અને અમારો રફ ઉંચાપતનો કાગળ જે રફનો હતો એની અંદર એને પોતાને હાથે રકમ લખી, એ CCTV ફૂટેજની અંદર છે અને રેકોર્ડિંગ પણ છે એનો CCTV ફૂટેજનો. એટલે આમ એને અમારી સાથે પછી અમે એ બીજે દિવસે ચેક આપવાનો હતો કિસાન મંડળીના નામનો, પણ તે ફરી જતા કોઈની ચડામણીથી અમારે ફરીથી તપાસ આગળ કરવી પડી તો વિશેષ ઉંચાપત નીકળી એટલે અમે પોલીસમાં 14,40,092ની રકમની ફરિયાદ ગઈકાલે દાખલ કરેલ છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.